Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Mushtaq Ali ek wakat phari tamari khidmat ma hazir che maro weekly program Gujarati ma Birmingham thi aave che ema hun juda juda topic par discussion karu chau ghani vakte mara program ma mara guest bhi hoy che પણ આજ હું આ પ્રોગ્રામ પોતે કરવાનો છું. આમાં જે છે એ હું અહેમિયત બતાવી રહ્યો છું કે ઝિલકાદ અને ઝિલહજ મહિનાની શું અહેમિયત છે. આ મહિના જે છે એ સુકામ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ કે આ મહિનામાં ઝિલહજના મહિનામાં હજ બી આવે છે અને આપણને બધાને તકવો અખ્તિયાર કરવો જોઈએ. કોન્શિયસનેસ યાની અલ્લાહ સાથે જે છે એ નિયરનેસ હાસિલ કરવી જોઈએ અને જે અલ્લાહ તાલાની ખુશી છે જે અલ્લાહ તાલાએ હુકમ આપણી પર નાઝિલ કર્યો છે કે એમની ટીચિંગ્સને આપણે ફોલો કરી અને તકવા અખ્તિયાર કરી. તકવાનો મતલબ થયો કે અલ્લાહ તાલાની નિયરનેસ એવી બધી વસ્તુ કરવાની જે અલ્લાહ તાલાને પસંદ હોય, એવી કોઈ વસ્તુ ન કરવાની જે અલ્લાહ તાલાને પસંદ ન હોય. શું કામ કે આ દુનિયામાં આપણે ટેમ્પરરીલી છીએ. આ દુનિયા એક લિમિટેડ ટાઈમ માટે છે. એક દિવસ આપણી મોત જે છે એ લખેલ છે અને આપણી પર્મનન્ટ જગ્યા આ દુનિયામાં આપણે વયા જશું એની પછી આપણી પર્મનન્ટ જગ્યા આવવાની છે. ઘણાય માણસોને મોતથી બહુ બીક લાગે, મોતથી ગભરાય એ લોકો. તો આપણે અલ્લાહ તાલાના હુકમના પ્રમાણે આ જિંદગી આપણે બસર કરી, આ જિંદગી આપણે પસારી, તો એમાં પછી મોતથી ગભરાવાનું કાંઈ નથી. મોત જે છે એ આ જિંદગીની એક કન્ટિન્યુએશન છે અને માણસો વધારે અહેમિયત આપે છે આ જિંદગી ઉપર કે આ જિંદગીમાં જે કરવું હોય કરી લ્યો. અલ્લાહ તાલાને ભૂલી જાય છે, રિલિજિયસ એજ્યુકેશનને ભૂલી જાય છે, અલ્લાહ તાલાનો શુક્ર અદા નથી કરતો કે આ જે બધું આપણને દીધેલ છે એ અલ્લાહની રહેમત છે, અલ્લાહનો શુક્ર છે, અલ્લાહનો અહેસાન છે. પણ આપણે બધા એ નથી કરતા. તો હું મને બી નસીહત કરું છું અને તમને લોકોને બી યાદ દેરાવું છું કે આપણે તકવો અખ્તિયાર કરવો જોઈએ કે અલ્લાહની ટીચિંગ્સ જે છે અલ્લાહએ જેમ આપણને કીધેલું છે એલ બેથ થ્રુ કુરાન શરીફ થ્રુ એને આપણે ફોલો કરવું બહુ જરૂરી છે. નહીં તો આપણે સીધા રાસ્તા પર નહીં રહેશું અને જે છે ગલત રાસ્તા પર, શૈતાનના રાસ્તા પર વયા જાશું. તો અલ્લાહ તાલા બધાને સીધો રાસ્તો દેખાડે અને આપણે જે છે એ આપણે લેવલ ઓફ પ્રોક્સિમિટી ટુ ઓલમાઇટી અલ્લાહ છે કે અલ્લાહની નજદીક પહોંચવું જે છે એ એની હર વખત આપણે ટ્રાય કરતી રહેવી જોઈએ. ઇમામ અલીની ટીચિંગ જે છે, ઇમામ અલી અલાઈસલામ અલ્લાહુમ્મા સલ્લા મુહમ્મદ વઆલે મુહમ્મદ, એની ટીચિંગ્સને આપણે ફોલો કરવો જોઈએ. અને જેમ મેં હમણાં કીધું આ હજનો મહિનો છે તો ઇમામ અલી જે છે એ બતાવે છે કે આ મહિનો જે છે એનો એક સફર, હજનો સફર જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો હું અલ્લાહ તાલાનો શુક્ર અદા કરું છું કે અલ્લાહ તાલાએ મને આ ઓપોર્ચ્યુનિટી આપી, અલ્લાહ તાલાએ મને આ મોકો આપ્યો કે હું આ ટોપિક પર જે છે એ અલ્લાહ આપ તમને લોકોને
આની પર જે છે એ થોડી ઘણી જેટલી મારી નોલેજ છે એ તમારી સામે હું પેશ કરું. હજની જે તાકીદ છે અને હજ જે છે એ લાઈફ ટાઈમમાં એક ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે. દરેક માણસ યા દરેક ભાઈ જે ઈમાન લાયું હોય એને જે છે એ શોખ હોવો જોઈએ હજ કરવાનો. અને અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ કહે છે કે અલ્લાહના ઘર તમે વિઝિટ કરો છો, તમે હજ પર જાઓ છો, તો એનો મતલબ એ છે કે તમારા જે છે એ જહન્નમની આગ તમારી પર જે છે એ હરામ થઈ જાય છે, જહન્નમની આગથી તમે બચી જાઓ છો. અને હજ જે છે એ સારી નિયતથી કરવું જોઈએ અલ્લાહની ખુશી માટે, તો તમારા બધાએ ગુનાહ જે છે એ ધોવાઈ જાય છે. અને હજ ફકત ખાલી હજ એટલો પાવરફુલ છે કે એ તમારા બધાએ ગુનાહ જે છે એ માફ થઈ જાય છે અને તમે દોઝખની આગથી દૂર થઈ જાઓ છો. ઇમામ અલી અલૈહિસ્સલામનો ખુતબો છે કે તમે અલ્લાહ તાલાથી દુઆ કરો કે એ તમને આ ઓપોર્ચ્યુનિટી આપે હજ કરવાની અને મદીનામાં રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના રોઝા પર જવાની અને એમને સલામ કરવાની એના રોઝા પર. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે અલ્લાહ સુબહાન તાલા એ જે છે એ થોડાક માણસોને ચૂઝ કર્યા છે પોતાની ખલકતમાંથી, બધાને નહીં. એવા માણસોને જે અલ્લાહ તાલાનો હુકમ માને છે, એવા માણસોને જે અલ્લાહ તાલાને સાંભળે છે, અલ્લાહ તાલાના અહકામાત સાંભળે છે, એવા માણસો નહીં કે જે એક કાનથી સાંભળે છે અને બીજે કાનથી એ નીકાળી દે છે, એવા માણસો નહીં. બિકોઝ શે માટે કે અલ્લાહ તાલાનો પેગામ જે છે એ બધા માણસો નથી સાંભળતા. જે માણસો હજ કરવા જાય છે એ લોકો જે છે એ જેમ અલ્લાહ તાલાના નબી અલ્લાહ તાલાના રસૂલ જે મકામાત પર હજમાં મક્કામાં જે મકામાત પર જે રિચ્યુઅલ્સ પરફોર્મ કર્યા હતા એ બધાય તમે પરફોર્મ કરો છો, તો આપણને એ નથી લાગતું કે આપણે બી એવું જ કરી કે જે આપણા પ્રોફિટ્સ આપણા અંબિયા જે છે એ કરી ગયા. ફોર એક્ઝામ્પલ મકામે ઇબ્રાહીમ છે, મકામે ઇબ્રાહીમ પર આપણે જે છે એ નમાઝ પઢી છે, જ્યાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બી નમાઝ પઢતા હતા. પછી સફા મરવા છે, જ્યાં ઇસ્માઈલ અલૈહિસ્સલામ બીબી હવ્વા અને જે પાણીની જરૂરત હતી તો આબે ઝમઝમ આવી ગયું ને આજ સુધી આવે છે. અલ્લાહ તાલાની કુદરત છે. તો આપણને બી એ કરવું જોઈએ કે સફા મરવામાં જે છે એ આપણે ચાલી જઈ, તો ત્યાં જે છે એ એવી જગ્યા છે જ્યાં હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ એની એમના મધર જે છે એ બીબી હવ્વા એ પાણીની માટે જે છે એ ચાલ્યા હતા. સાથે સાથે મેદાન અરફામાં આપણા જે છે એ રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ગયા હતા અને આપણે બી જે છે એ હજ કરવા જઈએ છીએ ત્યાં જાય છે. મતલબ એ કે જે જગ્યાઓ છે, જે રિચ્યુઅલ જે ચીજો આપણા નબી અલૈહિસ્સલામે અને ખાલી આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નહીં, બીજા બી નબી જેમ કે પ્રોફિટ ઇબ્રાહીમ છે, પ્રોફિટ ઇસ્માઈલ છે અને આપણા આઈમા છે, એ બધાએ આ ચીજો કરેલી. તો આપણને બી એ આપણી ફરજ છે કે આપણે ત્યાં જઈને એવી ચીજો જ કરી. અને અલ્લાહ તાલા જે છે એ પ્રોફિટને બી કહે છે કે તમે આવીને હજ કરો. પ્રોફિટ જે છે એ અલ્લાહ તાલા ને રિસ્પોન્ડ કરે છે, અલ્લાહ તાલાને જવાબ આપે છે અને જે છે એ હજ કરવા જાય છે.
હવે પ્રોફિટ ઇબ્રાહીમે જે છે એ એક સપનું જે છે આજની શું હકીકત છે કે પ્રોફિટ ઇબ્રાહીમ એની હિસ્ટ્રી શું છે વેરી બ્રીફલી બહુ ટૂંકમાં કે પ્રોફિટ ઇબ્રાહીમ અલૈહિસ્સલામે એક સપનું જોયું અલ્લાહ તાલાની તરફથી કે તું ઇબ્રાહીમ તું જે છે એ મારી એ ખુશી માટે તને જવું સૌથી જે વાલી ચીજ હોય એની કુરબાની આપ અને એ જે છે એ સપનું એ ડ્રીમ એકથી વધારે ટાઈમે જોયું પ્રોફેટ ઇબ્રાહીમે તો પ્રોફેટ ઇબ્રાહીમ માટે તો સૌથી વાલી એના દીકરા હતા પ્રોફેટ ઇસ્માઈલ તો એમને જે છે એ પોતાનો ડ્રીમ જે છે એ ઇસ્માઈલ અલૈહિસ્સલામને ડિસ્ક્રાઇબ કરેલું એમને બતાવેલું કે દીકરા મને જે છે એ આ સપનું આવ્યું છે તો ઇસ્માઈલ અલૈહિસ્સલામ રાજી થઈ ગયા કે એ બાપા તમારે જેની કુરબાની આપી હું હાજર છું તો બસ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ લઈ ગયા પોતાના દીકરાને અને એક છુરી સાથે આંખી પર પટ્ટી બાંધી લીધી એ માટે કે કોણ કયો બાપ જે છે એ પોતાની દીકરાની જે છે એ કુરબાની આપશે અને પછી છુરી રાખીને આમ ફેરાવી તો પછી પટ્ટી ખોલી તો જે છે એ કુરબાની જે છે એક જાનવરની હતી અને ઇસ્માઈલ અલૈહિસ્સલામ સામે ઊભા હતા તો ત્યારથી આ ટ્રેડિશન છે કે ભાઈ તમે જે છે એ હજના મોકા પર હજના દસ દિવસમાં આપણે એને ઈદ ઉલ અધા કહી છે આપણે ઈદ મનાવી છે અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને ઇસ્માઈલ અલૈહિસ્સલામ આમની સુન્નત જે છે એ ફોલો કરી છે કે ઈદના મોકા પર આપણે એક કુરબાની કરી એમાં હું મઝીદ જે છે એ હમણાં રોશની નાખીશ આગળ જઈને પણ એ માટે ઇમ્પોર્ટન્ટ છે કે માણસો જે છે એ હજ કરવા જાય હજ કરવું એક સુન્નત છે આપણે અફોર્ડ કરી શકી તો હજ જરૂર કરવું જોઈ પણ માણસોનો રવૈયો જે છે આજકાલની જિંદગીમાં ડિફરન્ટ હોય છે એ અહીંયા આડાઅવળા પૈસા ખર્ચ કરશે લક્ઝુરિયસ લાઈફ સ્પેન્ડ કરશે હોલિડેઝ પર જશે પણ હજનો ટાઈમ આવશે અને હજની કોઈ કહેશે કે હજ પડવા જવું છે તો કે નહીં હમણાં અમે જાશું આરામથી જાશું એમાં મગજમાં ખબર નહીં શું હોય છે ઘણા માણસો એ બી વિચારે છે કે હા જેટલા ગુનાહ કરવા હોય એટલા કરી અલ્લા મને માફ કરે કે એની પછી હજ કરવા જાશું તો બધા ગુનાહ જે છે એ માફ થઈ જશે બેશક તમે હજ કરવા જાઓ છો તો તમારા બધા ગુનાહ જે છે એ માફ થઈ જાય છે અને હજથી તમે વાપસ આવો છો તો તમે બિલકુલ એક ન્યૂલી બોર્ન બેબીની જેમ હોવ છો કે નવું બચ્ચું જે છે એને જન્મ લીધો હોય એની જેમ થઈ જાઓ છો પણ હાથે કરીને એ નિયત કરવી કે હું ગુનાહ કરી લઉં જેટલા કરવા છે જલસા કરી લઉં આ દુનિયામાં જેટલા કરવા છે અને એની પછી જે છે હું હજ કરવા જઈશ એ બરાબર નથી શું કામ કે આપણને ખબર નથી કે આપણે જે છે એ કેટલું જીવશું અને આ દુનિયામાં જે છે એ આપણી કેટલી જિંદગી છે તો આપણે એમ વિચારીએ કે 5 વર્ષ પછી હું જઈશ હજ કરવા 10 વર્ષ પછી આપણને ખબર છે કે ભાઈ આપણી જિંદગી વધુ 5 વર્ષ છે યા 10 વર્ષ છે આપણે કાલ જે છે એ અલ્લાને પ્યારા થઈ શકી છે એ યા પછી 1 વર્ષ પછી આ ચીજ જે છે એ અલ્લાહ તાલાએ પોતાના હાથમાં રાખી છે એ માટે જરૂરી છે કે આપણે અફોર્ડ કરી શકતા હોઈ તો હજની પરફોર્મન્સ એઝ સૂન એઝ પોસિબલ હોવી જોઈએ શું કામ કે સૌથી મોટી વસ્તુ એ કે તમે હજ પડવા જાઓ તો એની ફઝીલત આટલી છે અને તમારા ગુનાહ બધાય જે છે એ માફ થઈ જાય છે પણ તમે હજ કરવા ન જઈ શકતા હોય તમારી પાસે સગવડ ન હોય તો એ અલગ વસ્તુ છે અને પણ તમે જઈ શકતા હોય તો તમે જરૂર જાઓ તમે હાથે કરીને હજ તમે પોસ્ટપોન કરતા જાઓ તો પછી
તમારી જિંદગીમાં તમે બહુ રિગ્રેટ કરશો, તમને બહુ તકલીફ થશે, તમને દુઃખ થશે, અને ખુદા ન કરે એક દિવસ અલ્લાહનો બોલાવો આવી જાય અને તમે આ દુનિયાથી વટાઈ જાઓ, તો તમને આખરતમાં બી જે છે એ તકલીફ થશે કે તમે હજ પરફોર્મ ન કરી શક્યા. હવે હજમાં જે છે એ આપણે જે છે એ જે તવાફ કરી છે એ ખાને કાબાનું, તો આપણે એક ફરિશ્તાની જેમ છે, એવા ફરિશ્તાની જેમ જે છે એ તવાફ કરે છે અલ્લાહના અર્શ આગળ. અને આરાફાનો જે દિવસ જે છે એ ગેરંટી કરે છે કે ઇમામ અલ મહદી અલૈહિસ્સલામ જે છે એ ત્યાં એની પ્રેઝન્સ હોય છે. અને ઇમામ મહદી અલૈહિસ્સલામની મારફત આપણે હોવી જોઈએ, એની લાગણી આપણે હોવી જોઈએ, એના અહકામાત પર આપણે જે છે એ ફોલો કરવા જોઈએ, એની પર ઉતરવું જોઈએ. આપણે દુઆ કરવી જોઈએ કે ઇમામનો ઝહૂર જલ્દી થાય. જે માણસોને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે જે માણસોને ઇમામ વક્તના ઇમામ બધા માટે આ છે કે વક્તના ઇમામની મારિફત નથી એ એક જાહેલિયતની મોત મરે છે, તો એ માટે બહુ જરૂરી છે આપણા વક્તના ઇમામ જે છે એ આપણને ખબર હોવી જોઈએ કે એ શું ચાહે છે અને એમની ઈચ્છા શું છે અને એની બારામાં આપણી નોલેજ બી હોવી જોઈએ. આપણે મદીના જઈને ઇમામ હસન અલૈહિસ્સલામને બી જે છે એ સલામ કરવું જોઈએ, શું કે એની ગ્રેવયાર્ડ ત્યાં છે. આપણે બીબી ફાતિમા અલૈહિસ્સલામને બી સલામ કરવો જોઈએ મદીનામાં જઈને. હવે જેમ મેં કીધું કે ઇમામે જમાનાની પ્રેઝન્સ જે છે અરફાના દિવસે ગેરંટીડ છે, એમ જ ઈસા અલૈહિસ્સલામની પ્રેઝન્સ બી ત્યાં લગભગ નહીં જરૂરી છે, એ ગેરંટીડ છે. અને આ મહિનાઓ જે છે એ સ્પેશિયલી ઝિલકાદ, ઝિલહજ અને મહરમ એ કહેવાય છે અશરુલ હરમ. આ મહિનામાં જરૂરી છે કે આપણે અલ્લાહ તાલાથી કનેક્ટ કરી, અલ્લાહ તાલાની પ્લેઝર જે છે અલ્લાહ તાલાની ખુશી હાસિલ કરી, બધા એવા કામ કરી જે અલ્લાહ તાલાને પસંદ હોય. પણ અલ્લાહ તાલાની ખુશી એ વખતે આપણને હાસિલ થશે જઈ આપણે એવા કામ કરશું જે અલ્લાહ તાલાએ કીધેલ છે. અને આપણને એ કેમ ખબર પડશે? એ આપણને ખબર પડશે કુરાન શરીફથી અને ઇમ્મા તરફથી. રસૂલે ખુદા કહી ગયા છે કે જે માણસો કુરાનને ફોલો કરશે મારા જવા પછી અને જે માણસો આપણા ઇમ્માની ટીચિંગ્સને ફોલો કરશે, એમના બતાવ્યા હોય રાસ્તા પર ફોલો કરશે, એની સુન્નત ફોલો કરશે, તો એમને જે છે એ કોઈ વખત ગુમરાહ નહીં થાય, એ સીધા રાસ્તા પર હશે. તો એ માટે આ બહુ જરૂરી છે કે આપણે કુરાનની જે છે એ રિસાઇટેશન કરી. અને ફક્ત કુરાનની રિસાઇટેશન ઇનફ નથી, કુરાન એક એવી કિતાબ છે જે અલ્લાહ તાલાએ આપણા રસૂલ પર નાઝિલ કરી છે આપણી હિદાયત માટે, આપણી હિદાયત આપણી લાઈફમાં જે થાય એ માટે. કુરાન શરીફ એ માટે નથી કે એ આપણે જે છે એ મખમલના કપડામાં એને સજાવી અને આપણે જે છે એ ઉપર રાખી દઈએ અને કોઈ બહુ બીમાર હોય યા કોઈ આપણો રિલેટિવ આપણો સગાવાળો અલ્લામિયાને પ્યારો થવાનો હોય
તો એ વખતે કુરાન શરીફ ઉપાડીને યાસીન પડવું શરૂ કરી દઈ અને બીજી જે છે એ કુરાન શરીફની તલાવત કરવી, એ બી બહુ સારું છે. પણ એનાથી વધારે અલ્લાહ તાલાએ કુરાન શરીફ નાઝિલ કર્યું છે આપણા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આપણી હિદાયત માટે. તો જે આપણા ઇમ્માએ કામ કર્યું છે, હઝરત અલી અલૈહિ ઇસ્લામે કામ કર્યું છે, નહજુલ બલાગામાં કીધું છે, અને જે તશરી જે છે, તફસીર જે છે કુરાન શરીફની, એ વાંચવી અને એમને સમજવો બહુ જરૂરી છે, અને એની ઉપર એની અમલ કરવો બહુ જરૂરી છે. તો જે માણસો કુરાન શરીફની તફસીર નથી સમજતા, એ લોકોને એ ખબર નથી કે કુરાનમાં કેટલો મોટો ખજાનો છે. એક વખત તમે તફસીર કુરાનની જે છે એ સમજવાની કોશિશ કરો, તમે એમ વાંચો. તમારી પાસે રોજ ટાઈમ નહીં હોય તો અઠવાડિયામાં એક વખત, અઠવાડિયામાં બે વખત, ફોર્ટનાઇટલી એટલે બે અઠવાડિયામાં એક વખત થોડોક ટાઈમ નીકાળી અને એની તફસીર તમે વોચ, તમે એને સમજો પહેલાં, પછી એની પર તમે વિચારો. જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે વિચારો વિચારો, તો એને કહેવાય છે તમે તદબ્બર કરો, એટલે તમે થિંક કરો કે ભાઈ આના મતલબ શું છે. અને અલ્લાહ મિયાએ જે છે આ કેવી ખલકત નાઝિલ કરી છે કે કુરાન શરીફમાં દરેક ચીજો જે છે એ મેન્શન કરી છે. દુનિયાના બધા મસાઇલ જે છે એ અલ્લાહ મિયાએ કુરાન શરીફમાં જે છે એ ડિટેલથી બતાવેલા છે. તો આપણે કુરાન શરીફનો તરજમો, કુરાન શરીફની તફસીર જે સમજવાની કોશિશ કરશું, તો એ વખતે આપણને અહેસાસ થશે, એ વખતે આપણે સમજશું કે આ કુરાન શું ચીજ છે. અને પછી આપણને કુરાનની તફસીર જે આપણે સમજશું તો આપણને એટલો લાભ મળશે કે આપણે એ ચીજને કન્ટિન્યુ રાખશું અને આપણે એને ફોલો કરશું, તો આપણે આ જિંદગીમાં બી કામયાબ થશું અને આપણે જે આવવાની જિંદગી છે આ લાઈફ પછી, જે કે પર્મનન્ટ જિંદગી છે, એમાં બી કામયાબ થશું. અને એનો મતલબ એ થયો કે અલ્લાહની ખુશનુદી માટે, અલ્લાહના પ્લેઝર માટે આપણે એ રાસ્તો, સીધો રાસ્તો ઇખ્તિયાર કરશું. સાથે સાથે આપણે આ ઇમામની જે ટીચિંગ છે, આપણા 12 ઇમામ છે, હરેક ઇમામની ટીચિંગ્સ છે, હરેક ઇમામે બતાવેલું છે કે સીધો રાસ્તો ઇખ્તિયાર કરો, શુકર કરો અલ્લાહનો કે અલ્લાહે તમને આટલી નહેમતો આપી છે, અને ડિફિકલ્ટ ટાઈમ્સમાં સબર કરો. અને એમ જ બહુ વધારે ટીચિંગ્સ છે ઇમામોની. આપણે ઇમામોની ટીચિંગ્સ ફોલો કરી તો આપણને આ બે ચીજોને આપણે પકડી લઈ તો આપણને ત્રીજી ચીજ જે છે એની જરૂરત નથી. અને આપણે આ દુનિયામાં બી કામયાબ થશું અને આખરતમાં બી કામયાબ થશું. હવે મારો ટેકનિકલ ડિપાર્ટમેન્ટ મને કહે છે કે મારે એક બ્રેક લેવાની જરૂર છે, તો તમે મને 2 મિનિટ માટે રજા આપો, હું ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં ફરી હાજર થાઉં છું. અસ્સલામુ અલૈકુમ વ રહેમતુલ્લાહ વ બરકાતુહ.